પોતાનું લોહી રેડી તિરંગો બચાવે છે। ટાઢ તાપ ને વરસાદમાં સરહદના સીમાડે દેશ રક્ષા માટે હંમેશા ઝઝૂમતા રહે છે। ધન્ય છે હરેક એ શહીદને જે આપણા સૌના ધબકારા ચાલુ રહે તે માટે પોતાના ધબકારા ગુમાવે છે। મિત્રો, સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભકામના। મિત્રો, આજે આપણે આવ્યા છીએ માળનાથ। મિત્રો, માળનાથ મહાદેવ આમ તો સ્વયંભૂ શિવલિંગ છે, પરંતુ એમની સ્થાપના ઈસવીસન પૂર્વે 1354માં વણિક નગરશેઠ દ્વારા કરવામાં આવી હતી અને આ જગ્યાનો જીર્ણોદ્ધાર ભાવનગર નરેશ તખ્તસિંહજી મહારાજ દ્વારા 1887માં કરવામાં આવ્યો હતો। મિત્રો, આ જગ્યાના એડ્રેસની વાત કરીએ તો માળનાથ મહાદેવ મંદિર ત્રંબક નામના ગામડામાં આવેલું છે અને તાલુકો ઘોઘા લાગુ પડે છે અને ડિસ્ટ્રિક્ટ ભાવનગર। ભાવનગરથી આશરે 25 કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે। કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ તમે બધા તાજા મજા છો। ફ્રેન્ડ્સ, વિડીયો શરૂ કરતા પહેલા જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ। હર ટુ ઓલ ગાઈઝ, ફ્રેન્ડ્સ, આજે આપણે પહોંચી ગયા છીએ એક એવી અલૌકિક જગ્યાએ કે જે જગ્યાએ ભગવાન ભોળાનાથ બિરાજમાન છે। તમે જે રીતે જુઓ છો એ રીતે ડુંગરોની વચ્ચે આવેલું છે માળનાથ મહાદેવનું મંદિર અને આ જગ્યા ભાવનગર જિલ્લામાં આવેલી છે। શું છે આ જગ્યાનો ઇતિહાસ, આ જગ્યા પર કઈ રીતે પહોંચવું અને આ જગ્યા પર ભગવાન ભોળાનાથ કઈ રીતે પ્રસન્ન થયા? કહે છે કે આ જગ્યા પર ભોળાનાથનું જે શિવલિંગ જે છે એ સ્વયંભૂ શિવલિંગ છે। તો તમામ ઇન્ફોર્મેશન, તમામ માહિતી અને ભોળાનાથના અલૌકિક દર્શન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો બન્યા રહેજો વિડીયોમાં અને એક રિક્વેસ્ટ તમને બધાને કરીશ કે શ્રાવણ મહિનો ચાલે છે તો વિડીયો તમારા સગા સંબંધી લોકો સુધી પહોંચાડવા માટે ખાસ રિક્વેસ્ટ છે, કેમકે એ પણ ઘરે બેઠા આપણા આ મહાદેવના દર્શન કરી શકે। ચલો વિડીયો શરૂ કરીએ। હે શંભુ, જય ભોળા મહાદેવ। મિત્રો, આવા દર્શન તમે તમારા જીવનમાં નહીં કર્યા હોય, ચાલો મારી સાથે માળનાથ મહાદેવના દર્શન કરવા માટે। હર હર મહાદેવ। મિત્રો, બેક સાઈડ તમે જે કુંડ જુઓ છો એ કુંડ પર ઘણા લોકો સ્નાન કરતા હોય છે। આ જગ્યા પર આવવું, આ જગ્યા પર પહોંચવું, એનો વિડીયો બનાવવો અને તમારી સમક્ષ પહોંચાડવું મારા માટે કોઈ ચમત્કારથી કમ નથી, કેમકે ક્યાં જૂનાગઢ, ક્યાં ભાવનગર અને એમાંય ક્યાં માળનાથ, કોમ્બિનેશન જો એવું લાગે કે ખરેખર મહાદેવ આપણને કીધું કે અહીંયા આવો, તમારું કામ છે। તો ખૂબ અલૌકિક જગ્યા અને હવે આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, બન્યા રહેજો વિડીયો। મિત્રો, આ જગ્યા પર ગોવાળ પોતાની ગાયો ચરાવવા આવતા અને એક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે જે જગ્યા પર ભોળાનાથની શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થઈ હતી એ જગ્યા પર જ્યારે પણ કોઈ ગાય જતી હતી ત્યારે એમનું જે કંઈ પણ દૂધ છે એ જગ્યા પર અભિષેક થઈ જતો હતો। સમયાંતરે ગોવાળને આ જગ્યાની ખબર પડી અને આ જગ્યાનું જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ભગવાન ભોળાનાથની એમાંથી શિવલિંગ નીકળી હતી કે જે આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ। મિત્રો, અત્યારે આપ સર્વે હિંગળાજ માતાજીના દર્શન કરી રહ્યા છો। જય માતાજી। જય હિંગળાજ। તો મિત્રો, મંદિરના પરિસરમાં તમે જે રીતે જુઓ છો એ રીતે આ જગ્યા પર રસોઈ ઘર પણ છે। આ જગ્યા પર પૂજારી છે, 24 કલાક એક વ્યક્તિ અહીં હાજર હોય છે અને આ જગ્યાનું ધ્યાન રાખતા હોય છે। આમ તો ખરેખર મહાદેવનું ભોળાનાથનું મંદિર હોય ત્યાં ધ્યાન રાખવાની કશી જરૂર નથી હોતી, પરંતુ આ જગ્યા પર એ પરિવારનું કોઈ ને કોઈ એક વ્યક્તિ 24 કલાક આ જગ્યા પર રહે છે અને મિત્રો આશરે 9-9 પેઢીથી એમનો પરિવાર આ જગ્યા પર સેવા પૂજા કરે છે। મિત્રો, અત્યારે આપણે હવે ગાયત્રી માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ। તમે જે રીતે જુઓ છો એ રીતે આ છે ગાયત્રી માતાજીનું મંદિર। જય ગાયત્રી માતા।
મિત્રો આ જગ્યા પર સમયાંતરે બાળકોને પ્રવાસમાં પણ લાવવામાં આવે છે અને એક દિવસની પિકનિક માટે અને મહાદેવના આટલા અદ્ભુત દર્શન કરવા માટે આ જગ્યા વન ઓફ ધ બેસ્ટ છે. જરૂરથી આ જગ્યાની મુલાકાત કરજો અને સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભકામના. તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ મજા આવી હશે. આજના વિડીયોમાં આપણે જે મહાદેવના દર્શન કર્યા અને જે જળાભિષેક કર્યો ભાઈ સાહેબ, ઓહો ગજબ. જો પહેલી વાર ચેનલ પર આવતો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં, લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો અને કોમેન્ટમાં લખજો કે તમે આ જગ્યા પર ક્યારે મુલાકાત કરશો. મહાદેવ હરના નાદ સાથે આજના વિડીયોને વિરામ આપીએ છીએ. મહાદેવ હર.